હેલો એવરી વન વેલકમ યુ ઓન ટીકા ટીવી માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ ક્લોઝ થયું છે ચુમ્મ્તેર હજાર છ પર એક હજાર ત્રણસો એકતાલીસ પોઈન્ટ્સના વધારા સાથે નિફ્ટી ફિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે બાવીસ હજાર પાંચસો બે પર ચારસો સુડતાલીસ પોઈન્ટ્સના વધારા સાથે અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે અડતાલીસ હજાર બસો પર સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ્સના વધારા સાથે માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું બીએસસી ફાઇવ હંડ્રેડ ક્લોઝ થયું છે તેત્રીસ હજાર ત્રણસો એંસી પર એક હજાર પિસ્તાલીસ પોઈન્ટ્સના વધારા સાથે નિફ્ટી ફાઇવ હંડ્રેડ ક્લોઝ થયું છે એકવીસ પર છસો પંચોતેર પોઈન્ટ્સના વધારા સાથે નેક્સ્ટ આપણે જઈએ ટૉપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર ટોપ ગેઇનરમાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે એક પર સાત ના વધારા સાથે લૂઝરમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે પંચાવન પર ઝીરો પોઈન્ટ ઘટાડા સાથે નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે લોઅર શેડો સાથે બેરિશ કેન્ડરસ્ટિકનું ફોર્મેશન થયું છે જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે લોંગ બુલિશ કેન્ડરસ્ટિકનું ફોર્મેશન થયું છે જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર ફિફ્ટી સિક્સના લેવલ પર ટ્રેડ કરી રહી છે જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડ વ્યૂઝ ઇન્ડિકેટ કરે છે નિફ્ટી અત્યારે બાવીસ હજાર પાંચસો બે પર ટ્વેટ કરી રહી છે જો નિફ્ટી બાવીસ હજાર છસોના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં બાવીસ હજાર આઠસો સુધીના લેવલ પણ જોવા મળી શકે છે પણ જો નિફ્ટી બાવીસ હજાર ત્રણસોના લેવલના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં બાવીસ હજાર સુધીના લેવલ પણ જોવા મળી શકે છે હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટ ત્રણ ટકા ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇઝમાં પણ બે પોઈન્ટ ત્રણ ટકાનો વધારો આવ્યો છે જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે ટ્વેન્ટી થર્ડ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની છે એમાં હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં ત્રેવીસ હજારની સ્ટ્રાઇક પર બે લાખ પચીસ હજાર છસો સત્યાસી લોટની સાથે થયું છે અને હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પૂર્ટ સાઇટમાં એકવીસ હજાર પાંચસોની સ્ટ્રાઇક પર બે લાખ ઓગણચાલીસ હજાર સાતસો છત્રીસ લોટની સાથે થયું છે હવે આપણે જોઈએ કે મેક્સિમમ મોવાઈ ચેન્જ ક્યાં થયું છે તો મેક્સિમમ મોવાઈ ચેન્જ કોલ સાઇડમાં ચોવીસ હજારની સ્ટ્રાઇક પર ચાલીસ હજાર એકસો અડસઠ લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ મોવાઈ ચેન્જ પોર્ટ સાઇડમાં બાવીસ હજાર પાંચસોની સ્ટ્રાઇક પર પિસ્તાલીસ હજાર એકસો સુડતાલીસ લોટનું એડિશન થયું છે ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ એકવીસ હજાર આઠસોથી લઈને એકવીસ હજાર સાતસોના લેવલે રહેશે અને રજિસ્ટન્સ બાવીસ હજાર છસોથી લઈને બાવીસ હજાર આઠસોના લેવલે રહેશે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો અપર અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિક ડો જીનું પેટર્નનું ફોર્મેશન થયું છે જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે જ્યારે વીકલી ચાર્ટ પર હેલ્ધી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર ફિફ્ટી સિક્સના લેવલ પર ટ્રેડ કરી રહી છે જે એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે બેન્ક નિફ્ટી માટે ઓગણપચાસ હજાર બસ્સોથી લઈને ઓગણપચાસ હજાર નવસોના લેવલ સ્ટ્રોંગ રજિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે જ્યારે નીચેમાં છેતાલીસ હજાર પાંચસોનું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ પાંચ ટકા ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇઝમાં પણ એક પોઈન્ટ ચોસઠ ટકાનો વધારો આવ્યો છે જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીમાં વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે ટ્વેન્ટી સેકન્ડ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની છે એમાં હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇટમાં પચાસ હજારની સ્ટ્રાઇક પર એક લાખ બાણું હજાર બસો વીસ વીસ લોટની સાથે થયું છે અને હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પૂટ સાઇટમાં અડતાલીસ હજારની સ્ટ્રાઇક પર એક લાખ છેતાલીસ હજાર છસો નવ લોટની સાથે થયું છે હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇટમાં પચાસ હજારની સ્ટ્રાઇક પર છેતાલીસ હજાર ત્રણસો ઓગણએંસી લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ સ્પોર્ટ સાઇડમાં છેતાલીસ હજારની સ્ટ્રાઇક પર ઓગણત્રીસ હજાર સાતસો સુડતાલીસ લોટનું એડિશન થયું છે ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ છેતાલીસ હજાર છસોથી લઈને પિસ્તાલીસ હજાર આઠસોના લેવલે રહેશે અને રજીસ્ટન્સ ઓગણપચાસ હજાર બસોથી લઈને ઓગણપચાસ હજાર નવસોના લેવલે રહેશે